સમગ્ર ભારત આ દિવસની રાહ જોઈ રહ્યું હતું. હજારો સંતો ભક્તો આ પર્વની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. જૂનાગઢ ભવનાથ ગિરનાર ક્ષેત્રના પ્રથમ મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજીએ આ પર્વને ઉજવણીને લઈ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે વર્ષોથી રામલલ્લાની જન્મભૂમિ અયોધ્યામાં ચાલતા કેસનો અંત આવતા ભારતને એક અલગ જ ઓળખ ઊભી થશે. વર્ષોથી સાધુ સંતો રામ જન્મભૂમિ માટે બલિદાન દેતા આવ્યા છે ત્યારે આ પાવન પ્રસંગે ભવનાથ ગિરનાર ક્ષેત્રના પ્રથમ મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજીના ગુરુ અને સાધુ સંતોના પ્રિય હર હંમેશ સાધુની ચિંતા કરનારા પંચદશ નામ જૂના અખાડા અખિલ ભારતીય અખાડાના મહામંત્રી હરિગિરિરાજ મહારાજે અયોધ્યાથી વધુમાં જણાવ્યું હતું કે વર્ષોથી રામ મંદિર માટે હજારો સાધુએ બલિદાન આપ્યા છે ત્યારે આજના એમના બલિદાનને યાદ કરી ભારત વર્ષને આજે અયોધ્યામાં દિવાળી જેવો ઉત્સવ હોય એવું લાગી રહ્યું છે અને ભૂતકાળના થયેલા કેસોને પણ આજે સાધુ સમાજ પાછા ખેંચશે અને ભારત રાષ્ટ્રને ભાઈચારાની ભાવનાને ઉજાગર કરવા આજના પ્રસંગ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. ભવનાથ ગિરનાર ક્ષેત્રે પ્રથમ મહિલા પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજીએ પણ આજના પાવન પ્રસંગે સાધુ સમાજને સાથે રાખી ગુરુ હરિગિરિરાજ મહારાજના આશીર્વાદથી સાધુ સમાજ અને ભારતભૂમિ અયોધ્યા રામ મંદિરના ભૂમિપૂજનથી સૌનું કલ્યાણ થાઓ એવા આશીર્વાદ પણ આપ્યા હતા. એસા કે આજ જો હમ લોગ સબસે બડી હજારો બરસ હજારો હિન્દુ સનાતની ઓર ધર્માચાર્યો કા જો કે કિતને શહીદ હુએ હૈ ઉનકા નામ ભી નહીં હૈ. પુલિસ ઉનકી થી અધિકારી ઉનકે થે ઉનકે નામ પે નહીં દર્જ કિયે ગયે હૈ. સરકારે ઉનકી થી ઓર સબ કુછ થા. એ તો સમજીએ કે જા પે કૃપા રામ કી હોઈ તા પે કૃપા કરે સબ કોઈ. इसलिए ऐतिहासिक क्षण था अपने आप में जो कि आज जो है हजारों वर्ष जो मेरे पूर्वज इंतजार करते चले आ रहे हैं मरते रहे पर जय श्री राम बोलते रहे नछावर होते रहे पर जय श्री राम बोलते थे. आज महाराज जो पुरुष परमानंद जी महाराज जो सन्यासियों के कुलभूषण है धर्मा के प्रतीक इस जुझारूपना में राम के क्षण में जो महाराज ने मानसिक शारीरिक धन भी दिया अपने शिष्यों को दिया शिष्यों को दिया और जैसे कि अनेक प्रकार का इस जगह सफल करने में महाराज का सन्यासियों में सब लोग थे वामदेव भी थे और हजारों महात्मा थे जो गिनती में नहीं थे अगर महाराज के जो योगदान है अपने आप में ऐतिहासिक. इसलिए महाराज को आज क्षण में हम लोग प्रणाम करता हूँ और महाराज जी के माध्यम से आज संकल्प करते हैं जितने भी राम सेवकों को ऊपर या रामलला में जाएंगे मंदिर वही बनाएंगे चाहे मायावती जी थी चाहे मुलायम सिंह जी थे जिनके भड़काऊ भाषण में गिरफ्तारी हो गई है उनके ऊपर मुकदमा आज हम लोग वापिस लेने का भी संकल्प करते हैं. जितने भी कार सेवक है उनके सबके मुकदमे वापिस किए जाएंगे. वनराज चौहान साथे अशोक बारोट NS गुजरात न्यूज जूनागढ़.